dear students, how are you all? Okay, fine જે છો કારણ કે તમે રિવિઝન વિડિયો 1 જોઈ ગયા છો, રિવિઝન વિડિયો 2 એ ઓલરેડી કમ્પ્લીટ ગયા છો, તો હવે આપણે રિવિઝન વિડિયો 3 ઓકે એની ચર્ચા કરવાની છે. ઓકે સો dear students, આપણે જોઈએ કે ફર્સ્ટ ઓફ ઓલ સિલેબસ. આ સિલેબસ તો તમને ખબર જ છે કે કઈ રીતના કેમ કેટલા યુનિટ છે, ખ્યાલ હોવો જ જોઈએ. ફરીથી એક વાર જોઈએ આપણે યુનિટ 1 નાઉન, યુનિટ 2 નાઉન ઓલસો. એના અંદર એના પ્રકાર છે એન્ડ છે, કોમન, પ્રોપર એન્ડ એબસ્ટ્રેક્ટ નાઉન. ઓકે, ધેન યુનિટ 3 નાઉન્સ, એની અંદર કલેક્ટિવ નાઉન્સ. આપણે આ બધા જ બરાબર છે, કોમન, પ્રોપર, એબસ્ટ્રેક્ટ એન્ડ કલેક્ટિવ નાઉન્સ એ આપણે આગળનો જે વિડિયો છે રિવિઝન 1 અને રિવિઝન 2 એની અંદર જોઈ ગયા છે. ઓકે, એની અંદર પણ સમજણ મળી ગઈ છે લાસ્ટ ટાઈમ. ઓકે, ધેન નંબર 4 નાઉન્સ ઓલસો, કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ. એ આજના આપણા રિવિઝન વિડિયો 3 ની અંદર આપણે આની ચર્ચા કરવાના છે, ઘણા લગતા ક્વેશ્ચન છે. ઓકે, સો એન્ડ ધેન લાસ્ટ એક્સ્ટ્રા નાઉન ની પણ ચર્ચા કરવાના છે. અને યુનિટ 5 નાઉન્સ તમે જોઈ ગયા, એની વાત કરી આપણે ક્વેશ્ચન નંબર 3 ની અંદર ચર્ચા કરી લીધી છે અને જોઈ ગયા છે એના પ્રશ્નો પણ ક્વેશ્ચન કેવી રીતના પૂછાશે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજના આપણા રિવિઝન વિડિયો 3 ની અંદર આપણે એબસ્ટ્રેક્ટ નાઉન એન્ડ નંબર 4 કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન એની આપણે ચર્ચા કરવાના છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 4, રાઈટ? સો આઈડેન્ટિફાય વેધર ધ અન્ડરલાઈન નંબર્સ આર કાઉન્ટેબલ ઓર અનકાઉન્ટેબલ નાઉન. ઓકે, શું કહે છે? આઈડેન્ટિફાય, તમારે એને શોધવાના છે, ઓળખવાના છે. ઓકે, એ રીતના તો અન્ડરલાઈન વર્ડ નીચે જેવો આપણે જે વર્ડ્સ આપેલા હશે એ વર્ડ્સને નીચે અંડરલાઈન જે કરેલા છે એને તમારે કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય તેવા છે અથવા ઓર અથવા અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય તેવા નાઉન્સ એટલે કે સંજ્ઞા જે નીચે આપેલા જે લાઈન હશે બરાબર છે સેન્ટેન્સ, એ સેન્ટેન્સ ની અંદર અંડરલાઈન વર્ડ મીન્સ કે એ જે શબ્દ છે એની નીચે લાઈન દોરી દેશે અને એ જે શબ્દો જે છે એ વર્ડ્સ છે એ તમારે કાઉન્ટેબલ અથવા અનકાઉન્ટેબલ છે એ તમારે ઓળખવાના છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, ધ્યાનથી આ વિડિયો નિહાળજો. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ઓકે, બાળકો ગાર્ડન મેદાનમાં રમી રહ્યા છે. ઓકે, હવે એને જો બાળકો જે છે એ શું કરે છે, બાળકો છે એ મેદાનની અંદર રમી રહ્યા છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જે કે ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો, બાળકો કેવા છે, કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ, યા તમે ગણી શકો 1 2 3 4 5 6 અથવા સો એન 10 અથવા 11 બરાબર કેટલા પણ હોય, પણ બાળકો છે એટલે શું છે એને ગણી શકાય 1 2 3 4 તમે જોવો તો. ઓકે, સો ગાર્ડનની અંદર બાળકો રમી રહ્યા છે માટે એનો આન્સર શું છે, કાઉન્ટેબલ. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, આઈ ડોન્ટ લાઈક મિલ્ક. ઓકે, શું કહે છે કે આઈ ડોન્ટ લાઈક મિલ્ક, મને દૂધ પસંદ નથી અથવા મને દૂધ ગમતું નથી. અહીંયા મિલ્ક છે. ઓકે, સો કમલેશ સર તમને જ્યારે પણ આ ટોપિક યુનિટ 4 કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ જ્યારે શીખવાડ્યું હતું રાઈટ, ત્યારે તમને કહ્યું હતું કે કોઈ બી પ્રવાહી મીન્સ કે દ્રવ્ય જે હોય એ ધેન ગેસ એન્ડ અધર્સ એ જે છે એ આપણે જે પ્રવાહીમાં જેટલા પણ આવતા હોય, ઓકે, એ કેવા હોય છે, અનકાઉન્ટેબલ, જેને ગણી શકાતું નથી, બરાબર છે. એ એટલા માટે આ જે મિલ્ક છે એ શું આવે, બોલો, અનકાઉન્ટેબલ આવે. શું આવે, અનકાઉન્ટેબલ. ઓકે, સો આન્સર આપણે જોઈએ અનકાઉન્ટેબલ. સો ડિયર સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ આપણે જોઈએ, I have 3 cars. Okay? I have 3 cars. મારી પાસે 3 ગાડીઓ છે. ઓકે? હવે I have 3 cars. Cars એ શું છે? ગાડી. હવે જોઈએ આપણે કે ગાડીઓ છે એ કેટલી છે અહીંયા આગળ? 3. ઓલરેડી અહીંયા લખેલું છે કે 3 ગાડી. બરાબર છે? તમે કાઉન્ટ કરી શકો છો. ઓલરેડી બતાવે છે. તમારે તો શું આવે? કાઉન્ટેબલ. તેનો આન્સર શું છે? કાઉન્ટેબલ. ઓકે? સો આપણે જોઈએ કે અધર્સ પણ આપણે એક્ઝામ્પલ જોઈએ કે કાઉન્ટેબલમાં ઓકે બુક્સ છે. ઓકે, તો
બુક્સ પણ આપણે ગણી શકાય, રાઈટ? નેક્સ્ટ બેગ છે, ઓકે? તો બેગ પણ આપણે જોઈએ કે એ ગણી શકાય છે, ઓકે? નેક્સ્ટ પેન, ઓકે? તો પેન પણ આપણે જોઈએ તો એ ગણી શકાય. ધેન આપણે હેન્કર ચીપ છે, વોટએવર, તો એ પણ આપણે કાઉન્ટેબલની અંદર આપણે ગણી શકાય. અને નેક્સ્ટ જોઈએ નંબર 4. માય ફાધર ડ્રિંક 2 ગ્લાસીસ ઓફ વોટર એવરી મોર્નિંગ. બરાબર છે? અહીંયા જો માય ફાધર, મારા પિતાજી, ઓકે, દરરોજ સવારે 2 ગ્લાસ પાણી પીવે છે, ઓકે? દૈનિક ક્રિયાની વાત કરું છે, રાઈટ? અને અહીંયા 2 ગ્લાસીસ, હવે ગ્લાસીસ છે એ કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ, ઓકે? એ જ માન છે. તો ગ્લાસ અહીં ઓલરેડી આપ્યા છે કે 2, 1 ઓર 2, ઓકે? તો આપણે એ જે છે એ ગ્લાસ છે, પ્યાલા, એ આપણે ગણી શકાય છે. એટલા માટે અહીંયા શું છે? કાઉન્ટેબલ. બરાબર. અહીંયા આપણે જોઈએ કે ગ્લાસીસ ના સિવાય અહીંયા અંદર એવું કહે છે કે વોટર જો કદાચ આવ્યું હોય, આની નીચે જો અંડરલાઈન હોત તો તમને બધું ખબર જ છે ઓલરેડી કે ભાઈ પ્રવાહી છે, જે દ્રવ્ય છે, એની અંદર આવે અનકાઉન્ટેબલ ની અંદર આવે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા જોવાનું છે, ખાસ ખ્યાલ ધ્યાનમાં રાખવાનું છે કે જેની નીચે અંડરલાઈન છે એ અંડરલાઈન વર્ડ દ્વારા તમારે આઈડેન્ટિફાય કરવાના છે કે કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ. Right?
થોડા વધારે એક્ઝામ્પલ. આઈ પ્રિફર ટી. ઓકે, મને ચા વધુ પસંદ છે. ઓકે, ચા તો પસંદ છે, માત્ર આઈ પ્રિફર ટી, મને ચા પસંદ છે. સોરી, તો પસંદ છે એટલે શું કહે છે કે ચા. હવે આપણને ખબર છે કે જે દ્રવ્ય છે એ અનકાઉન્ટેબલ છે, એટલા માટે આ ટી જતા છે એ અનકાઉન્ટેબલ, રાઈટ? સો નાઉ નેક્સ્ટ નંબર 7, કૃષ્ણ હેઝ મેની બુક્સ. ઓકે, કૃષ્ણ હેઝ મેની બુક્સ, કૃષ્ણ પાસે ઘણી બધી બુક્સ છે. ઓ બુક્સ છે એટલે બુક કે આપણે જોઈએ કે 1 2 3 4 5 અપ્રોસ 100 સુધી તમે કાઉન્ટ કરી શકો છો, રાઈટ? એટલા માટે અહીંયા આપણે જોઈએ કે બુક્સ એ શું છે કે કાઉન્ટેબલ. આપણે જોઈએ કે બુક્સ છે, આ બુક્સ છે, રાઈટ? તો આ એક જ છે. ઓકે, સો એટલા માટે અહીંયા આપણે જોઈએ કે આ કાઉન્ટ થઈ શકે છે કે ભાઈ વન બુક, રાઈટ? સો હિયર કાઉન્ટેબલ. નેક્સ્ટ આપણે જોઈએ કે નંબર 8, હિરન હેઝ અ બેગ. હિરન પાસે બેગ છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા હિરન પાસે બેગ છે. હવે બેગ તો શું, તમે દુકાનમાં જાઓ અથવા સ્કૂલની અંદર છો અથવા ગમે ત્યાં અંદર છો, રાઈટ? મીન્સ કે બેગ, જ્યારે સ્ટુડન્ટ્સ હોય બેગ હોય તો બેગને તમે કાઉન્ટ કરી શકો છો. ભાઈ 1 2 3, ઓકે, 15 સ્ટુડન્ટ્સ હોય, ઓકે, 15 સ્ટુડન્ટ્સ હોય તો અહીં બેગ હશે તો આપણે કાઉન્ટ કરી શકાય છે 1 2 3 4 5 6 7 8 સુધી, રાઈટ? એટલા માટે બેગ એ શું છે, કાઉન્ટેબલ, રાઈટ? નાઉ નેક્સ્ટ, વી યુઝ પેટ્રોલ ઇન અવર ઇન ધ કાર. ઓકે, વી યુઝ પેટ્રોલ ઇન ધ કાર. આપણે મીન્સ કે આપણે બધા શું યુઝ કરે છે, પેટ્રોલ યુઝ કરે છે. એની અંદર જો યુઝ કરે છે તો ગાડીની અંદર આપણે પેટ્રોલ યુઝ કરીએ છીએ. સો અહીંયા પેટ્રોલ એ શું છે, લિક્વિડ છે, દ્રવ્ય છે. એટલા માટે આપણને ખબર જ છે કે ભાઈ દ્રવ્ય હોય, લિક્વિડ હોય, કેરોસીન છે, તેલ હોય, ઓકે, વોટએવર, તો એ છે અનકાઉન્ટેબલ. સો ડિયર સ્ટુડન્ટ્સ, પેટ્રોલ એ અનકાઉન્ટેબલ. નાઉ નેક્સ્ટ નંબર 10, આઈ ડ્રિંક લેમન જ્યુસ આફ્ટર લંચ. ઓકે, આફ્ટર લંચ તો છે ઘણી સુધાર પછી મને લેમન જ્યુસ, ઓકે, એ લઉં છું. ખ્યાલ તો લેમન જ્યુસ તો તમને ખબર છે કે જ્યુસ એટલે લિક્વિડ છે, અને લિક્વિડ એ સેમી અંદર આવે છે તો અનકાઉન્ટેબલ છે. જે કારણે પેટ્રોલની વાત કરી એ લિક્વિડ અહીંયા જ્યુસ છે તો એ પણ શું છે, અનકાઉન્ટેબલ, રાઈટ? સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા થોડી રિવાઇઝ કરીએ ફરીથી એટલે તમને ખ્યાલ આવે. આઈ પ્રિફર ટી, ટી એ અનકાઉન્ટેબલ છે, રાઈટ? કૃષ્ણ હેઝ મેની બુક, બુક એ ગણી શકાય છે એટલા માટે એને કાઉન્ટેબલ ની અંદર આવે છે. હિરેન હેઝ અ બેગ, હિરેન પાસે બેગ છે. ઓકે, હવે બેગ છે કે આપણે 1 2 3 4 તો આપણે સર્વ કરી શકાય એટલા માટે કાઉન્ટેબલ ની અંદર આવે છે. એન્ડ ધેન નંબર 9, વી યુઝ પેટ્રોલ ઇન ધ કાર. સો પેટ્રોલ એ લિક્વિડ છે, દ્રવ્ય છે, એટલા માટે એ અનકાઉન્ટેબલ આવે, રાઈટ? નાઉ આઈ ડ્રિંક લેમન જ્યુસ આફ્ટર લંચ. ધ જ્યુસ, જ્યુસ ની જે અંડરલાઈન છે, જ્યુસ એ ગણી શકાતું નથી, લિક્વિડ છે એટલા માટે એને અનકાઉન્ટેબલ ની અંદર આવે છે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોઈ લીધું. હવે ક્વેશ્ચન નંબર 5 ની ચર્ચા કરીએ. સો ક્વેશ્ચન નંબર 5 શું છે, આપણે જોઈએ. ફાઇન્ડ આઉટ યોર એસ્ટ્રેન્ટ નાઉ. ઓકે, ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, ખ્યાલ, ઇન્સ્ટ્રક્શન છે, સૂચના છે, ધ્યાનથી વાંચવાની અને સમજવાની. ફાઇન્ડ આઉટ ધ એસ્ટ્રેક્ટ નાઉ ફ્રોમ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. ગિવન બિલો એટલે નીચે આપણે જે સેન્ટેન્સીસ છે, ઓકે, એ સેન્ટેન્સમાં સેન્ટેન્સીસમાંથી તમારે એસ્ટ્રેક્ટ નાઉ, બરાબર છે, એ ફાઇન્ડ આઉટ કરવાના છે, શોધવાના છે, ઓળખવાના છે. ઓકે, સો એબસ્ટ્રેક્ટ નાઉન એટલે તમને કોમર્સરે શીખવાડ્યું છે. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે શું, તો ભાવવાચક સંજ્ઞા, રાઈટ? સો જોઈએ, જેની અંદર ફિલિંગ્સ હોય, આગળ છે, ઓકે, સોરો, ઓકે, લાઈક ધીસ, બધું જે માહિતી તમે જે વિચારી શકો છો એ બધું જ કહેવાય, એ શું છે, જે એ બધું જ એ એબસ્ટ્રેક્ટ નાઉન કહેવાય. સો ફર્સ્ટ આપણે જોઈએ, દે લાવ એટ માય આઈડિયા. ઓકે, દે લાવ તમે વિચારી શકો છો પણ દેખાય નહીં. ઓકે, તમે એવું કહી શકો કે લો મારો આઈડિયા, રાઈટ? એવું કહી શકો આઈડિયા, એવું થાય?
તો હું એને શેર કરીશ કે એને વિચાર કરીશ કે માઇન્ડમાં એટલે આઈડિયા એ શું કરવું છે કહેવાય એબ્સ્ટ્રેક્ટ નામ ઓકે એબ્સ્ટ્રેક્ટ નામ સો નાઉ નેક્સ્ટ નંબર 2 ધ ફાયરમેન શો રેડ વિન ડ્યુરિંગ ધ ફાયર ઓકે હવે અહીંયા જો ફાયરમેન છે ઓકે એ ફ્રેન્ડલી એને બહાદુરી બતાડે હતા ક્યારે બતાડે હતા ડ્યુરિંગ ધ ફાયર જ્યારે આગ લાગે છે બરોબર છે ત્યારે ફાયરમેન એ પોતાની બહાદુરી બતાવે છે હવે અહીંયા જો કે શો એ પણ આપણે દેખાડ્યું બરોબર છે ફાયરમેન તો આપણે નામ છે બરોબર છે પર્સન ડ્યુરિંગ એ તો આપણે કહેવાય એમ ફાયર તો આ નામ છે રાઈટ સો અહીંયા બ્રેવરી છે કે બ્રેવરી એ શું કહે છે બહાદુરી બોલ્યું છે તો બહાદુરી બતાડવા માટે બોલ્યું છે રાઈટ એને કલા એટલા માટે અહીંયા બ્રેવરી એ એબ્સ્ટ્રેક્ટ નામ છે ઓકે બહુ સરસ નેક્સ્ટ નંબર 3 સી ટ્રાઈ ટુ રિસ્ટ્રેન હર એંગર ઓકે રિસ્ટ્રેન હર એંગર હી ટ્રાઈ ઇટ પ્રયત્ન કરે છે કે એનો જે રિસ્ટ્રેન છે ગુસ્સો બરાબર છે એ કંટ્રોલ કરવાની વાત કરે છે એટલે એનો ગુસ્સો છે એ કંટ્રોલ કરવાનો હવે કંટ્રોલ તો હવે એને પોતાના હાથની અંદર છે એ દેખાતું નહીં રાઈટ તમે કે હવે આ ગુસ્સો તો જો જો ગુસ્સો એને કંટ્રોલ કરવા કેવું નહીં ઓકે હવે એંગર છે ઓકે એંગર એટલે ગુસ્સો ગુસ્સો એ દેખાય છે બરાબર છે આપણે જોયું કે માણસ અંદર ગુસ્સો છે એટલા માટે અહીં આપણે જો કે ગુસ્સો લે આવેલો ગુસ્સો ગુના કરે ખબર છે એને પ્રગટ થાય પોતાને બિહેવિયર ખબર પડે એટલા માટે અહીંયા જોઈએ કે સી ટ્રાઈ ટુ રિસ્ટ્રેન હર એન્ગર એન્ગર એ શું છે આપણે અહીંયા એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એને ફીલ કરી શકાય બરાબર છે એને ફીલ થાય ઓકે આપણે જોઈએ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન ની અંદર ફીલિંગ પણ આવે એટલા માટે અહીંયા એન્ગર છે એ ફીલ થાય છે ઓકે સો એન્ગર ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન સો નાઉ નેક્સ્ટ નંબર 4 હેપીનેસ કમ ફ્રોમ લવિંગ પીપલ બરાબર છે લવિંગલી પીપલ જે બ્રહ્માર લોકો છે એની અંદરથી હેપીનેસ એ આવતી હોય છે બરાબર છે જે જાણનાર હોય એ જ્ઞાન બરાબર છે જે લોકો જે છે એ હેપીનેસ ક્યારે આવે છે જો એ લોકોને ચાહે તો બરાબર છે મને આવે છે અંદર તો હેપીનેસ છે ઓકે ખુશી જે કહેવાય બરાબર છે એ ખુશી એ અહીંયા ફીલ થાય પ્રગટ થાય રાઈટ સો હેપીનેસ ઇઝ અ એબ્સ્ટ્રેક્ટ નામ સો આન્સર ઇઝ હેપીનેસ રાઈટ સો નાઉ નેક્સ્ટ નંબર 5 ધ નેચરલ બ્યુટી ઓફ સ્વિટ્ઝરલેન્ડ એન્ડ અટ્રેક્ટ્સ મેની હાર્ટ્સ બરાબર છે સ્વિટ્ઝરલેન્ડ જે છે એની બ્યુટી છે નેચર બરાબર છે એ નેચર એ ઘણા બધા આપણે લોકો છે એને હાર્ટને બધાને સ્પર્શી જાય છે ઓકે આકર્ષિત કરે છે અટ્રેક્ટ એટલે કે આકર્ષિત કરવું સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આપણે જોઈએ કે એબ્સ્ટ્રેક્ટ નામ ની અંદર આ જે છે સ્વિટ્ઝરલેન્ડ બ્યુટી નેચર આન્સર શું છે આપણે જોઈએ આન્સર શું છે આપણો નેચરલ બ્યુટી હવે શું કહે છે નેચર તો ખરું કુદરત પણ બ્યુટી સૌંદર્યતા એટલે કે સુંદર જે કહેવાય એ સુંદર એ આપણો એબ્સ્ટ્રેક્ટ નામ કહેવાય એ રીતે તો બ્યુટી એ શું કહે છે દેખાય છે એનું નેચરલ દ્રવ્ય જે છે ઓકે એ આપણે પ્રભાવ જે દેખાય છે રાઈટ સો તો આપણે જોઈએ કે એ બ્યુટી જે છે ઓકે તમે ત્યાં પણ જાઓ સ્વિટ્ઝરલેન્ડ ની અંદર સપોઝ વાત કરું છું સ્વિટ્ઝરલેન્ડ ની અંદર તમે કયા બરાબર છે અને અહીંયા તો તમને વસ્તુ તમે ઓલરેડી જો ઓકે તો અહીંયા તો તમને ઓટોમેટિક ફીલ થાય કે ઓહો કેટલું સુંદર છે લાઈક ધીસ એટલે બ્યુટી એ એબ્સ્ટ્રેક્ટ નામ છે રાઈટ નાઉ નેક્સ્ટ નંબર 6 પાવરફુલ રાઇટિંગ ઇઝ માય સ્ટ્રેન્થ ઓકે સો પાવરફુલ રાઇટિંગ હવે રાઇટિંગ લખાણની વાત કરે છે કે હવે જોરદાર લખાણ એ મારી તાકાત છે ઓકે સામે હું લખાણ જે છે એ મારી તાકાત છે હવે સ્ટ્રેન્થ છે એને શું છે એ જોઈ શકાય તું નથી રાઈટ આપણે જોઈએ તાકાત હવે સ્વાભાવિક છે કે ચલો મારી છે એ બતાડીએ પણ એકચ્યુઅલી અંદર રહેલી જે તમારી શક્તિ છે ઓકે એને એ જોઈ શકાતી નથી હા બાહ્ય દેખાવ માટે બોડી બિલ્ડર વાળી મસલ બધું કરે છે એ તમે જોઈ શકો છો પરંતુ તમારી બેની આંતરિક શક્તિ જે કહેવાય એની વાત કરી છે ઓકે રાઈટ સો ધ સ્ટ્રેન્થ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નામ રાઈટ ક્લિયર સો નેક્સ્ટ આફ્ટર લંચ જેમ્સ ફેલ્ટ વેરી ફૂલ આફ્ટર લંચ હવે જુઓ એ શું કહે છે લંચ લીધા પછીની વાત કરે છે ઓકે લંચ લીધા પછીની વાત કરે છે જેમ્સ ફેલ્ટ વેરી ફૂલ હવે જેમ્સ એ શું કહે છે એને એવું લાગે છે કે હું બહુ જ ભરેલું છે એમ વધારે ભરેલું છે એમ એવું લાગે છે કે હું મારું પેટ ભરાઈ ગયેલું છે
એને ફીલ થાય છે ઓકે ખ્યાલ આવે છે એને ફીલ થાય કે મારું આ પેલ આખું ભરેલું છે તો હિયર એબ્સ્ટ્રેક્ટ નાઉન ઇઝ ફૂલ રાઈટ તો આન્સર આપણે જોઈ લીધું રાઈટ હવે નેક્સ્ટ નંબર 8 હરસેલ્ફનેસ ઓકે હરસેલ્ફનેસ વોઝ ક્લિયર ફોર ઓલ ટુ સી ઓકે હરસેલ્ફનેસ તેની ઉદાસી છે બરાબર છે સેલ્ફનેસ એ બધાએ શું કરે છે એ જોઈ હતી ઓકે હવે અહીંયા ઉદાસી જોવાની વાત કરી છે એટલે તમને થોડુંક આપણે જોઈએ કે ભાઈ આપણે ઉદાસી છે ઓકે સેડનેસ કહેવાય રાઈટ કે સેડનેસ છે રાઈટ એટલે જોઈ શકે હવે ફીલ થાય છે કે ભાઈ વ્યક્તિ જે છે એ ફીલ કરે છે કે ભાઈ એ ઉદાસ છે ઓકે કે પછી થયું છે તો એ જોઈને તમને બધાને ખબર પડે કે એ વ્યક્તિ સેડનેસ છે એટલા માટે અહીંયા સેડનેસ એ એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે રાઈટ તો ધ નેક્સ્ટ successful loves the preparation okay so successful loves the preparation એટલે શું હા what is the meaning of the success okay તો success એટલે કે સફળતા તો સફળતા એટલે શું loves loves એટલે preparation એટલે કે તૈયારી તો જે તૈયારીથી આપણને સફળતા મળે છે મીન્સ કે હવે તમે જો કે તમે ક્યારે અત્યારે એક્ઝામ ચાલુ રહી છે ઓકે તો એક્ઝામ ચાલુ રહે છે ત્યારે તમે જો અહીંયા તમે પ્રિપેરેશન કરો ઓકે સાચી મહેનત કરો મીન્સ કે એને માટે સફળ પુરુષાર્થ કરો તો તમને એ સક્સેસ મળતી હોય છે રાઈટ સો ધ અહીંયા આન્સર શું છે આપણો સક્સેસ સક્સેસ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન નાઉ નેક્સ્ટ નંબર 10 કેન યુ બિલીવ ધેટ મેન્સ ઓનેસ્ટી શું તમે મેન્સ એટલે કે માણસની ઓનેસ્ટી પ્રામાણિકતાની અંદર માની શકો છો હા કેન યુ બિલીવ શું તમે માની શકો છો કે મેન્સની ઓનેસ્ટી કોચની પ્રામાણિકતા માણસની પ્રામાણિકતા તો અહીંયા આપણે માપવાનું છે ઓનેસ્ટી ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા તો અહીંયા આન્સર આપણો શું થશે કે ઓનેસ્ટી રાઈટ તો દેખાશે ને એને માપી શકાય તમે જોઈને તમને ફીલ કરી શકો બરાબર છે કે ભાઈ આ અહીંયા પ્રામાણિક વ્યક્તિ છે રાઈટ સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા થોડું રિવાઇઝ કરી શકીએ ઓકે પાવરફુલ રાઇટિંગ ઇઝ માય સ્ટ્રેન્થ ઓકે તાકાતની વાત કરે છે પણ અહીંયા બતાવવાની નથી અહીંયા પોતાની જાત આંતરિક શક્તિની વાત કરે છે એ પાવરફુલ રાઇટિંગ સો હેશટેગ નાઉ ઇઝ સ્ટ્રેન્થ સો ધ નાઉ નેક્સ્ટ આફ્ટર લંચ ચેસ ફેલ વેરી ફૂલ ઓકે આફ્ટર લંચ લંચ લીધા બધી પછી ચેસ એવું લાગે છે કે હું ફૂલ છું એમ એ મારું ભરાઈ ગયું છે એ ફીલ કરે છે ઓકે સો ફૂલ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉ રાઈટ નાઉ નેક્સ્ટ હર સેડનેસ વોઝ ક્લિયર ફોર ઓલ ટુ સી એની સેડનેસ છે તો બધા જોઈ રહ્યા હતા ઓકે એને દેખાઈ રહ્યું બધાને ખબર પડે છે કે એની સેડનેસ છે ઓકે તો બીજું એટલે સેડનેસ એ એને એબ્સ્ટ્રેક્ટ નાઉ કહે રાઈટ નાઉ નંબર 9 સક્સેસ લવ્સ ધ પ્રિપેરેશન તો અહીંયા સક્સેસ સફળતાની વાત કરે છે સફળતાને આપણે જોઈ શકાતી નથી પણ તમે માપી શકાય જોઈએ તો એ સફળતા જો સક્સેસ ઇઝ અ એબ્સ્ટ્રેક્ટ નાઉન એન્ડ ધેન નંબર 10 કેન યુ બિલીવ ધેટ મેન્સ ઓનેસ્ટી શું તમે માની શકો છો બિલીવ એટલે કે માનો કે મેની પ્રામાણિકતા ઓનેસ્ટી એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આપણે રિવિઝન વિડિયો 3 ની અંદર ક્વેશ્ચન નંબર 4 એન્ડ ક્વેશ્ચન નંબર 5 છે બંનેના 5-5 માર્ક્સના છે ઓકે સો ડિયર સ્ટુડન્ટ્સ સારી રીતના તમે જો એક્ઝામ આપજો બરાબર છે અને જો વિચારીને આ જે છે પ્રશ્નો એ લખજો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ ઓકે થેન્ક યુ